नमस्कार समाचार सुपरफास्ट में आपનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યા પોલીસ હવે માસ્ક બાદ હેલ્મેટ ના પહેરનાર પાસેથી વસૂલશે દંડ 9 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બર સુધી હેલ્મેટ ના પહેરનારાઓ માટે સ્પેશિયલ ડ્રાઈવ રાજ્યમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં હેલ્મેટ ન હોવાનું કારણ અમદાવાદના રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રોમ ઉભું કરવા ઉડ્ડયન ખાતાને પ્લોટ ફાળવાશે સીપ્લેનની સેવા ચાલુ કરવાની દિશામાં તંત્ર આગળ વધ્યું ગાર્ડનના હેતુવાળી પાલડીના સર્વે નંબરની જમીન હેતુ ફેર કરી અપાશે આટીનો પ્રથમ રાઉન્ડ 18મી સુધી ખાલી બેઠક માટે બીજો રાઉન્ડ થશે તો સરકારે ઓનલાઈન પ્રવેશ ફાળવણી માટે સૂચનાઓ જાહેર કરી અગાઉ ધોરણ 1માં પ્રવેશ થયો હશે તો સ્કૂલે એલસી માંગવાનું રહેશે 18 સુધી પ્રવેશ નહીં તો બેઠક ખાલી ચાલુ વર્ષે ડિગ્રી એન્જિનિયરિંગ તથા ફાર્મસીમાં વિદ્યાર્થીઓ ન મળતા મુદ્દત ફરી લંબાવવી પડી ડિગ્રી ઇજનેરીમાં 29,200 તથા ફાર્મસીમાં 9,400નું રજીસ્ટ્રેશન સોમનાથ અંબાજી સહિતના મંદિરોમાં દાનની આવકમાં 50% વધુનો ઘટાડો અનલોક બાદ મંદિરોમાં 50% વધુ દર્શનાર્થીઓ ઘટ્યા શક્તિપીઠ અંબાજીમાં મહિનાની આવક 4.50 કરોડથી ઘટી અને 90 લાખ પણ ઓછી નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે કાંઠા વિસ્તારના ખેતીનો દાટવડી ગયો ખેતરોમાં વાવેતર કરાયેલા પાકને નુકસાન થતા મુદ્દલ ગામના ખેડૂતોએ પ્લે કાર્ડ સાથે ખેતરમાં પહોંચી વિરોધ નોંધાવ્યો સુરતમાં ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોને નુકસાન ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે અંદાજે 100 થી 125 કરોડનું નુકસાન પીએસઆઈ શ્વેતા જાડેજા તોડકાંડ મામલે શ્વેતા જાડેજાએ કરી રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટમાં આજે સુનાવણી નવસારી અને સુરતને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર પડ્યો ભૂવો 7 દિવસ પહેલા ભૂવો પડ્યો જગ્યા પર જ ફરી ભૂવો પડ્યો પાલિકાની ઉપરછલ્લી કામગીરી રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર એઆર સિંહને કોરોના પીજીવીસીએલના હેઠળ આવતી ઓફિસના 400થી પણ વધુ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાયા 24 અધિકારીને પોઝિટિવ કોરોના ઓખાપુરી ટ્રેન 12 સપ્ટેમ્બરે થશે રવાના ટ્રેનમાં ફક્ત રિઝર્વેશન કોચ રહેશે 10 તારીખથી બુકિંગ થશે શરૂ રાજકોટના બેડી એપીએમસીમાં મગફળીની મબલખ આવક 2 દિવસમાં 2,500 ગુણીની આવક ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ થવાનું બાકી નર્મદા ડેમની સપાટી 136.76 મીટરે પહોંચી ઉપરવાસમાંથી 72,935 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટી વધી માત્ર એક પાવર હાઉસ યુનિટ દ્વારા નદીમાં પાણીની આવક હાલ 11,634 ક્યુસેક સુરતમાં કોરોનામાં મનપા એક્શનમાં એક જ દિવસમાં 2,400 દુકાનો પર કાર્યવાહી લોકોની ભીડ હોવાથી કાર્યવાહી અમદાવાદમાં હાઈકોર્ટના વકીલની હત્યા કરવાનું ષડયંત્ર 22 લાખ રૂપિયા કિલિંગ માટે આપ્યા હોવાની વાત ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફર્યા વડોદરામાં પીએસઆઈ લાંચ લેતા ઝડપાયા અરજીના નિકાલ માટે પીએસઆઈએ માંગી હતી 10,000ની લાંચ ડબુઈયા પોલીસ ચોકીમાં એસીબીની સફર ટ્રેક ના કપડવંજના રમોસડી પાસે જમીન મામલે ફાયરિંગ જમીનના કબજા માટે 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું કબજેદારો અને દસ્તાવેજ કરનાર લોકો વચ્ચે થઈ બબાલ 80 વીઘા જમીનના કબજા બાબતે હતો વિવાદ ભરૂચના પાલેજ નજીક સાસરોડ ગામના વતની સાઉથ આફ્રિકાથી પોતાના ઘરે આવ્યા અને લૂંટાયા લૂંટારૂઓ કારમાં આવ્યા હતા આખી ઘટના કેદ થઈ સીસીટીવી કેમેરામાં સમગ્ર મામલે પોલીસની તપાસ તેજ અમદાવાદમાં પતિ પત્નીને જ ત્રાસ આપ્યો હોવાની ઘટના આવી સામે તથા પતિ તેની પ્રેમિકા સાથે ભાગી ગયો હોવાથી પત્નીએ નોંધાવી ફરિયાદ કૃષ્ણનગર પોલીસે નોંધાવી ફરિયાદ અમદાવાદમાં કોરોનાના લીધે અધેડ અન્ય જગ્યા પર રહેવા જતા તસ્કરોએ ઘરને બનાવ્યું નિશાન સોસાયટીમાંથી 82,000ની કરી ચોરી નરોડા પોલીસે તપાસ હાથ ધરી અપંગ યુવતીને ડામ આપી ભીખ મંગાવતા આરોપીની નિકોલ પોલીસે કરી ધરપકડ અપંગ મહિલા આરોપીના ચંગુલમાંથી ભાગી અમદાવાદમાં સામાન્ય અકસ્માતમાં ખર્ચ મામલે થયેલ તકરારમાં યુવક પર ટ્રક ચઢાવી અને હત્યા રામોલ પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ અમદાવાદના ગોમતીપુરમાં 4 લોકોએ યુવક પર છરીથી કર્યો હુમલો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગોમતીપુર પોલીસે તપાસ હાથ ધરી દાહોદના નાના સરણાયા ગામમાં કુવામાંથી 3 મૃતદેહ મળ્યા ફતેપુરા પોલીસે મૃતદેહને પીએમઆરએફએ ખસેડી તપાસ હાથ ધરી માતા તથા 2 પુત્રીના મૃતદેહ હોવાનું સામે આવ્યું ગાંધીનગરમાં મળી કેબિનેટની બેઠકમાં ફળી ખરીદી પાક નુકસાન કોરોના અને ચોમાસુ સત્રની તારીખ સહિતના મુદ્દાઓ પર લેવાશે નિર્ણય
खोटा नामे जमीन पचावी पाड़नार सामे कड़क कार्यवाही, खोटी व्यक्ति दस्तावेज नोंधणी नहीं करावी शके। जामनगर में कांग्रेस अग्रणी धारासभ्य विक्रमभाइ माडम साथे मुख्य स्मशान ने लीधी मुलाकात, कोरोना की मृत्युना आंकड़ा छुपावता होवानी आशंका साथे मृतकों की याद मेळवी। 4-20 सप्टेम्बर ने युवा मोर्चो सेवा सप्ताह तरीके उजवशे, वडाप्रधान मोदी 17मा जन्मदिवस की उजवणी सेवा कार्यथी थशे। राज्य में 70% रक्तदान कार्यक्रम, दरेक जगह पर 70 यूनिट ब्लड एकत्रित कराशे। सीएम रूपाणी नेतृत्व हेठ राज्य सरकार जनहित लक्ष्य निर्णय, खेडूत खराई प्रमाणपत्र, बोजा प्रमाणपत्र, अनुक्रमणिका नंबर 2 की नकल हवे ऑनलाइन उपलब्ध। केन्द्रीय गृहमंत्री अमित शाह हस्ते लोकार्पण कार्यक्रम योजाशे, तो गांधीनगर कलेक्टर कचेरी और रूपाल गा योजाशे। 134 करोड़ कामों ई लोकार्पण, ई गवर्नंस प्रोजेक्ट सहित विविध कामों ई लोकार्पण। सौराष्ट्र यूनिवर्सिटी में मास्टर ऑफ फिजिओथेरापी में प्रवेश फॉर्म भराशे, 10-24 सप्टेम्बर सुधी ऑनलाइन फॉर्म, 48 सीट मे 4 ऑक्टोबरे लेवाशे एंट्रंस टेस्ट, मेरिट लिस्ट 7 ऑक्टोबरे। लॉकडाउन ने लई ट्रावेल्स बस ऑपरेटरों की हालत कफोड़ी, ट्रावेल्स उद्योग 90% बंद हालत में, डेली सर्विस की फक्त 10% ज बसों दौड़ी रही है। ट्रावेल्स एसोसिएशन मते दर महीने 100 करोड़ नुकसान। नवसारी बिलीमोरा एसटी डेपो की 500 की बस ट्रीप की कराई शुरूआत, एसटी तंत्र की आवक में थे वारो तो मुसाफरो ने फायदो। राज्य सरकार कोर्पोरेशन नवा बहार पड़ेला सीमांकन नोटिफिकेशन सामे हाईकोर्ट में अरजी, राज्य सरकार जवाब रजू करने हाईकोर्ट की नोटिस, 20 सप्टेम्बरे राज्य सरकार रजू करते जवाब। जीपीएससीए जाहिर कर परिणाम, स्टेट टेक्स इंस्पेक्टर वर्ग 3 परिणाम कर जाहिर, अगौ मुख्यमंत्रीए भर्ती प्रक्रिया शुरू करने आप आदेश। राज्य सरकार ने सिरामिक उद्योग ने मोटी भेट, सिरामिक उद्योग ने गैस बिल में मळशे 100% की राहत, सिरामिक उद्योग एक्सपोर्ट वधारी शकशे। राजकोट की चिरायू हॉस्पिटल ने मनपा की नोटिस, मंजूरी विना कोरोना की सारवार आपता आरोग्य विभाग की तपास में थयो खुलासो, मनपा चेकिंग दरमियान 15 दर्दी मिली आया। वडोदरा में 10 सप्टेम्बर थी खुलशे बाग बगीचा, वडोदरा मनपा निर्णय, कड़क नियमों ने आधीन खुलशे बाग बगीचा, सवेरे 6-10 सांजे 4-8 सुधी ज खुला रहेशे गार्डन, तो गार्डन में फक्त पानी की बॉटल ज लई जई शकाशे। टीचर्स यूनिवर्सिटी प्रवेश प्रक्रिया खामीयुक्त होवानो आक्षेप कर्यो कांग्रेस प्रवक्ता मनीष दोशीए, 50% ग्रांटेड बैठकों खाली रही जारी के 59 सरकारी ग्रांटेड कॉलेजों की बैठक रही खाली। कोरोना कपरा काल में विकासना कामों की आगेकूच, गुजरात में 6 महीना में 9255 करोड़ विकास कार्यों ई लोकार्पण थकी खातमुहूर्त कराया। अमदावाद में जमालपुर एपीएमसी में 157 दुकानों 3 भाग में खुलशे, पहला दिवसे 57, बीजा दिवसे 53, तीजा दिवसे 51 दुकानों खुलशे, कोविड-19 की तमाम गाइडलाइन पालन। मुसाफरों ने मोटी राहत, अमदावाद भुवनेश्वर वच्चे साप्ताहिक स्पेशल ट्रेन दौड़े, यशवंतपुर बीकानेर द्वि साप्ताहिक अमदावाद स्टेशन थी पसार कर। राज्य में पासाना कायदा योग्य अमल न थत होवाथी हाईकोर्टे सरकार ने तेना योग्य अमल माटे निर्देश कर्यो, हाईकोर्टना सिंगल जजे 2015 में पासाना योग्य अमलीकरण अंगे सलाह आपी हती, परंतु आदेश पर सरकारे ध्यान आप्युं न हतुं। वडोदरा में एसएसजी हॉस्पिटल में लागेली आग की घटना अंगे बोलिया डिप्टी सीएम नितिन पटेल, समग्र घटना अंगे तपास कराशे, सदनसीबे कोई जानहानि नहीं, वेंटिलेटर पर रहेला दर्दियों ने अन्य हॉस्पिटल कराया शिफ्ट। राज्य में छेल्ला 24 कलाक में 1295 केस नोंधाया, 13ना मौत, कोरोना 1,06,966 केस, कोरोना से कुल 3,136 दर्दी मौत। अमदावाद में कोरोना 170 नवा केस नोंधाया, 3 दर्दी मौत, शहर में 148 और ग्राम्य में 22 केस नोंधाया। अमदावाद में कोरोना कुल 32,866 केस, 1,741 मौत। सूरत जिला में कोरोना 265 नवा केस नोंधाया, छेल्ला 24 कलाक में 6 दर्दी मृत्यु, सूरत शहर में 177 और ग्राम्य में 88 नवा केस नोंधाया। सूरत में कुल 22,888 केस, 674 दर्दी मौत। वडोदरा में कोरोना 124 नवा केस नोंधाया, 1 दर्दी थयो मौत, जिला में कुल 9,182 केस, 143 दर्दी मौत। राजकोट में छेल्ला 24 कलाक में कोरोना 134 नवा केस नोंधाया, 2 दर्दी थयो मौत, राजकोट में कोरोना कुल 5,946 केस, 104 दर्दी मौत।
રાજકોટમાં કોરોનાના પોઝિટિવ સગર્ભા મહિલાની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી. મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવી. બાળકનો કોરોના રિપોર્ટ નેગેટિવ. રાજકોટમાં 4 માસમાં 120 ડોક્ટરને કોરોનાનો ચેપ લાગ્યો. માસ્ક, પીપી કિટ સહિત નિયમોનું ચુસ્ત પાલન છતાં લાગ્યો ચેપ. IMA ને કોરોનાથી બચવા બજારો ખાણીપીણીથી દૂર રહેવા, સંપર્ક ટાળવા, ગરમ પાણી નાક લેવા આપી. હાઈકોર્ટના 4 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. અન્ય કર્મચારીઓના પણ થશે ટેસ્ટ. 14 સપ્ટેમ્બરથી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થવાની છે. જુલાઈમાં 70 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. જીતપુર ગ્રામ્યમાં કોરોનાથી બેકાબુ રફતાર, વધુ 32 કેસ પોઝિટિવ. અત્યાર સુધીમાં 670 કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય શાખામાં ચિંતા. ડાંગના આહવાના પટેલપાડામાં કોરોનાના 4 વધુ કેસ. જિલ્લામાં અત્યાર સુધી 69 કેસ થયા, તો અત્યાર સુધીમાં 13 એક્ટિવ કેસ. અત્યાર સુધીમાં 56 દર્દીને અપાઈ રજા. અમદાવાદના સાંસદ હસમુખ પટેલને કોરોના. હસમુખ પટેલના પત્નીને પણ કોરોના. અમદાવાદ પૂર્વના છે સાંસદ. પ્રદેશ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાનો થયો કોરોના રિપોર્ટ આવ્યો. તેમનો પોઝિટિવ. યુએન મહેતા હોસ્પિટલમાં થયા દાખલ. સંપર્કમાં આવેલા તમામને ટેસ્ટ કરાવવા માટે અપીલ. રાજકોટ મનપાની કામગીરી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા દુકાન કરી સીલ. નામાંકિત રામદેવ મોબાઈલ નામની દુકાન કરાઈ સીલ. દુકાનમાં કામ કરતા કર્મીઓ સોશિયલ ડિસ્ટન્સ ન જળવતા હોવાનું વીડિયો થયો વાયરલ. રાજકોટમાં કોરોના સર્વેમાં પોલીસને પણ રખાશે સાથે. સર્વેમાં અનેક જગ્યાએ લોકો સહયોગ ન આપતા હોવાની રાવ મળતા પોલીસને સાથે રાખી કરાશે સર્વે. રુદ્રાજી સયાજી હોસ્પિટલ અને પોલીસની ગંભીર બેદરકારી. આવી સામે 12 દિવસ પહેલા ગુમ થયેલ આધેડ મહેશ પરમારની લાશ હોસ્પિટલના વોર્ડમાંથી મળી. હોસ્પિટલે મહેશ પરમારને અજાણ્યા દર્દી તરીકે વોર્ડમાં દાખલ કર્યો હતો. મોટી સંખ્યામાં શ્રમિકો ગુજરાત પરત ફરી રહ્યા છે, ત્યારે તમામ શ્રમિકોના ફરજિયાત કરાવવાના રહેશે કોરોના ટેસ્ટ. કંપનીઓ અને ફેક્ટરીઓમાં ગાઇડલાઇનનું પાલન નહીં તો કાર્યવાહી. વલસાડમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસોમાં સૌથી વધુ કેસ વાપીમાં. સંક્રમણને અટકાવવા ઘરે ઘરે સર્વે અભિયાન. વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝની મેડિકલ ટીમ પણ વલસાડ જિલ્લા આરોગ્ય ટીમ સાથે સર્વેમાં જોડાઈ. રાવીના કાકરાપાર અણુમથકના સેલ્ફ લોકડાઉન લંબાવાયું. 14 સપ્ટેમ્બરથી પ્લાન્ટમાં સેલ્ફ લોકડાઉન રહેશે. અગાઉ 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન જાહેર કરાયું હતું. પ્લાન્ટમાં ઓપરેશન વિભાગ અને આવશ્યક સેવાઓ પણ કાર્યરત રહેશે. વલસાડના ધરમપુરના ફલધરા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ઉચારી ચીમકી. ગામમાં એક ફળિયા સુધી પહોંચવા માટે વર્ષોથી રસ્તો ન બનાવતા સ્થાનિકોમાં રોષ. ગામમાં છે 1000થી વધુની વસ્તી. ફલધરા ગામના સ્થાનિકોએ રસ્તામાં પડેલા ખાડામાં કર્યું વૃક્ષારોપણ. તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ. બનાસકાંઠામાં ગૌશાળાના સંચાલકોનું આંદોલન ઉગ્ર. સરકારે પશુ દીઠ સહાયની માંગ ન સ્વીકારતા ગાયો છોડી મૂકી. સાબરકાંઠાના હિંમતનગર શામળાજી હાઇવે નંબર 8 પર ટ્રાફિક જામના દ્રશ્યો. રાયગઢ ગામ પાસે ટ્રક બંધ પડી જતા ટ્રાફિક જામ. 3 કિલોમીટર લાંબી વાહનોની લાગી કતાર, જેથી વાહનચાલકો પરેશાન. સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ તાલુકા પંચાયતની ઓફિસમાં ધામા નાખી ઉપવાસ આંદોલન છેડ્યું. લીંબડી તાલુકાના જલિયાળા ગામના ખેડૂતો પાક નુકસાનના વળતરની માંગ. ન્યાય ન મળે ત્યાં સુધી ખેડૂતો મક્કમ. વિસાવદરમાં નાની ચાવંડ ગામે ખેડૂત પાક કાઢી નાખવા માટે મજબૂર. અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન. કપાસ તેમજ મગફળીનો પાક નિષ્ફળ જતા પોતાના પાક પર ફેરવી દીધું ટ્રેક્ટર. અંબાજી ધરોઈની પાઇપલાઇનમાં ભંગાણ. દાંતાથી સતલાસણા તરફ જતી પાઇપલાઇનમાં ભંગાણ. 10 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. લાખો લીટર પાણીનો બગાડ. પાઇપમાં ભંગાણ થતા કુદરતી ઝરણા જેવો નજારો જોવા મળ્યો. અમદાવાદના રોડ રસ્તા પર રખડતા ઢોરથી વાહનચાલકો પરેશાન. રખડતા ઢોર પર અંકુશ મેળવવા એક સોફ્ટવેર તૈયાર કરી RF ચીપ લગાવાઈ. ચીપ પડે રખડતા ઢોરના માલિકને કરી શકાશે ઓળખ. સુરતમાં રસ્તા પર રખડતા પશુઓના ત્રાસથી લોકો ત્રસ્ત. રસ્તા વચ્ચે બેઠેલા પશુઓના કારણે થાય છે અકસ્માત. વરાછા કાપોદ્રા સરથાણા પાસે ભટારમાં પણ પશુઓનો ત્રાસ. શહેરમાં પોશ વિસ્તારમાં રખડે છે પશુ. આણંદના મુખ્ય માર્ગ ઉપર રખડતા પશુઓના કારણે લોકોની પરેશાની વધી. સ્ટેશન રોડ લાંભેલ. વિદ્યાનગર સહિત 100 ફૂટના રોડ પર ઢોરોનો અડિંગો. મીરાપીરમાં રસ્તાનું કામ કરતી કંપનીની મોટી બેદરકારી. પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખની ઓફિસમાં ઘૂસ્યું JCB મશીન. કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી ટળી જાનહાની. બનાસકાંઠાના અમીરગઢમાં તંત્રને જગાડવા ગ્રામજનોએ અનોખો પ્રયાસ કર્યો. ઇસવાણી અને સોનવાણી વચ્ચે રોડ ધોવાતા હાલાકી તો ઢોલ બગાડતા ગ્રામજનો મામલતદાર કચેરી પહોંચ્યા. નિંદ્રાધીન તંત્રને જગાડવાનો પ્રયાસ.
बनासकांठा लाखणी तालुका धूणसोल गाम की दूध मंडली ने लाग्या ताळा। नफा की फाळवणी में मंत्रीए गैररीति आश्रया आक्षेप, मंत्री ने मनमानी थी कंटाड़ी दूध मंडली ग्राहकों लगवाया ताळा। ब्रेकबाद समाचार सुपरफास्ट में आपनुं स्वागत छे। आगळ वधीए, वीरपुर शेखवा गामे जंगली प्राणीए 5 वर्षना बाळकने फाळी खाधुं। परिवार खेतरमां काम करी रह्यो हतो ते दरमियान जंगली प्राणीए कर्यो हुमलो। सिंहणे हुमलो कर्यो होवानुं वन विभागनुं अनुमान। वडोदरामां रीधामां होस्पिटल पासे मजूरोने रेफर माटे बनावेल रूममां आवी चढ़े मगर। वाइल्डलाइफ रेस्क्यू ट्रस्टने कराई जाण, मगरनुं रेस्क्यू कराई अने वन विभागने करायो सुपरत। अरवलीमां मेघरजनी वात्रका नदीमां डूबेला युवकनी लाश मळी आवी। वात्रका नदीमां चेकडेम परथी लपस्यो हतो युवकनो पग, 5 दिवसथी गुम हतो युवक। नवसारी टाउन पोलीसने मळी मोटी सफळता, गत ऑगस्ट मासमां महेक अपार्टमेंटमां थयेली चोरीनो उकेलायो भेद। चोरी करनार सगीर वयना बाळकनी धरपकड़, बाळक पासेथी 1,53,000 मुद्देमाल कब्जे। जेतपुरमां गुजरात महिला कांग्रेसे योजी महारेली, रोड रस्ता पीवाना पाणी अने प्राथमिक सुविधा मुद्दे गुजरात महिला कांग्रेसना प्रमुख गायत्री बा वाघेलानी आगेवानीमां मामलतदारने आप्युं आवेदनपत्र। अरवलीमां घरकंकासथी कंटाळेला पतिए पोतानी पत्नीनी हत्या माटे 2,00,000ની આપી સોપારી। पत्नी पर हुमलामां पतिनी पूछपरछमां फूटो भांडो। पोलीसे एक आरोपी पकड़ी पाड्यो, 2 વ્યક્તિની શોધખોળ हाथ धराई। बनासकांठाना डीसाना समो मोटा गामे धींगाणू, पशुओ चरावा बाबते 2 જૂથ वच्चे धींगाणू। 15 જેટલા લોકોએ હુમલો કરતા 5ને ઈજા, તમામ ઈજાગ્રસ્તને ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા। સુરતના અમરોલીમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ, તસ્કરોએ અલગ અલગ 4 દુકાનોમાં કરી લાખો રૂપિયાની ચોરી, તમામ તસ્કરો કેદ થયા સીસીટીવી કેમેરા। સુરતમાં હત્યાનો આરોપી દેશી પિસ્તોલ સાથે પકડાયો, આરોપી વર્ષ 2017માં જે વ્યક્તિની હત્યા કરી તેને સાળો મારી નાખવાની ધમકી આપતો હતો, જેથી હત્યાના ડરે આરોપી મહારાષ્ટ્રથી લાવ્યો હતો હથિયાર। સુરતના ડિંડોલી પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ, યુવકને જાહેરમાં રસ્તા પર સુવડાવીને માર્યો માર, યુવકે પોલીસના સવાલોના જવાબ ન આપતા માર્યો માર। મહેસાણાના બોચરાજીમાં આવેલા ખાસીરાવપરા વિસ્તારના બંધ મકાનમાં થઈ ચોરી, અંદાજે 1.5 લાખ રોકડ તેમજ 10 થી 12 તોલા ઘરેણાની થઈ ચોરી। મકાનની બારીની ગ્રીલ તોડી અને ચોરોએ આપ્યો ચોરીનો અંજામ। અમદાવાદમાં બાપુનગર પોલીસે અમેરિકન કંપનીના બનાવટી માસ્ક વેચનાર આરોપીની ઝડતી દરમિયાન 42 નંગ દારૂની બોટલ કરી કબજે। M3 કંપનીના 12 લાખની કિંમતના 4,000 માસ્ક સહિત 42 નંગ દારૂની બોટલ જપ્ત। કચ્છના અંજારના વીડીમાં ડૂબી જવાથી યુવકનું મોત, ગામ પાસે આવેલ ભેડિયામાં બન્યો બનાવ, નાહવા પડેલ યુવક પાણીના તલાવડીમાં ડૂબ્યો, ERC ની ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢાયો। દ્વારકાના ખંભાળિયા સલાયર રોડ પર બોલેરો ગાડી પલટી ખાઈ ગઈ, તો ગાડીમાં સવાર 3 મજૂરોને આવી ગંભીર ઇજા, તમામને 108 દ્વારા સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા। સોમવારે રાત્રે ચીની સેનાએ વાસ્તવિક નિયંત્રણ સેના રેખા પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, તેની તસવીર આવી સામે। PLAને આગળ આવતા અટકાવતા કર્યું ફાયરિંગ, તસવીરમાં PLAના સૈનિકો હથિયાર સાથે સ્પષ્ટ દેખાયા। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સિલ્વર લેકનું બીજું મોટું રોકાણ, 1.75% હિસ્સા માટે 7,500 કરોડ રૂપિયાનું રોકાણ। દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તા તથા સફાઈ કર્મચારીઓએ કર્યા ધરણા, સિવિલ લાઇન્સ ઝોન ઓફિસની બહાર કર્મચારીઓ તથા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। ચેન્નઈમાં કેન્દ્ર સરકારના નીટ તથા જેઈની પરીક્ષા લેવાના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો, આ સાથે જ તમિલનાડુ સરકારના ઓનલાઈન ક્લાસીસના નિર્ણયનો પણ વિરોધ। ચંદીગઢમાં રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરને કોરોનાના કહેરના કારણે આર્થિક સંક્રમણ, સરકાર પાસે સહાય માટે કરી માંગ। પટનામાં ANM ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી નિવાસ સ્થાને કર્યું વિરોધ પ્રદર્શન, નોકરી ન મળી રહેલા હોવાથી વિરોધ। રામેશ્વરમમાં DMK યુથ વિંગ દ્વારા વિરોધ પ્રદર્શન, JEE અને NEET ની પરીક્ષા રદ કરવા મામલે કર્યો વિરોધ। આંધ્રપ્રદેશમાં પૂર્વી ગોદાવરીની શ્રી લક્ષ્મી નરસિંહા સ્વામી મંદિરના રથમાં આગ લાગવા મામલાએ લોકોમાં ગુસ્સો જોવા મળ્યો, પ્રદર્શન કરી રહેલા VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ। ઓડિશાના ગજપતિમાં પોલીસે બાઇક ચોર ગેંગને પકડી પાડ્યો, પર્દાફાશ કર્યો, તો પોલીસે આરોપીઓ પાસેથી 24 ચોરીની મોટરસાયકલ કરી કબજે।
उत्तर प्रदेश सोनभद्र में एक व्यक्ति पोतानी पत्नी और माता की हत्या कर दी थी पची बन्ने मृतदेह ने सड़गामी फरार थी गयो। पुलिस तपास हाथ धरी। विशाखापट्टनम पुलिस सोना चांदी की चोरी करती गैंग ने की धरपकड़। 108 तोला सोनू, 153 तोला चांदी, 1.70 लाख रोकड़ कब्जे। हैदराबाद में एक्साइज एनफोर्समेंट ने टीम में एमडीएमए चरस सहित ड्रग्स नो जत्थो कर्यो कब्जे, साथ 3 लोगों की धरपकड़। ओडिशा गजपति में बाइक चोरी करती गैंगे झड़पाई, पुलिस होमगार्ड तथा तेना पुत्र ने की धरपकड़, साथ 24 बाइक रिकवर। उत्तर प्रदेश आगरा में पुलिस विद्यार्थी तथा परिवार ने मार्यो मार, पुलिस नो मार मारतो वीडियो वायरल। विशाखापट्टनम में पुलिस फोर्स बे लैंडमाइन्स कर्या डिफ्यूज, कोम्बिंग दरमियान बे लैंडमाइन्स डिफ्यूज। एनसीबी एरिया ने 14 दिवस की न्यायिक कस्टडी में मोकली, कोर्टे फगावी रियाना वकील की जामीन अरजी। एनसीबीए रिया ने भाईखल्ला जेल मोकली, 14 दिवस भाईखल्ला जेल में रहें। एकता कपूर ने अपाई रहेली धमकी बाद तेना घर की बाहर सुरक्षा वधाराई। वर्जिन भास्कर वेब सीरीज ने लई अने तेनी विरुद्ध प्रदर्शन, वेब सीरीज ने लई अने तेने अपाई रही है धमकी, मुंबई पुलिस वधारी सुरक्षा। अभिनेता शाहिद कपूर आ महीना थी पोतानी आगामी फिल्म जसी नु शूटिंग शुरू करशे, कोरोना महामारी ना कारणे अटकी पड्यो हतु शूटिंग। एथलेट हिमा दास सहित केटा खिलाड़ियों एनआईएस पटियाला में खराब भोजन आपवानी करी फरियाद। एटलुं ज नहीं, आ खिलाड़ियों रसोई में सफाई नो मुद्दो पण उठाव्यो, जेना बाद स्पोर्ट्स ऑथोरिटी ऑफ इंडिया कमिटी नुं गठन। द्रोणाचार्य अवॉर्ड विजेता एथलेटिक्स कोच वीरेन्द्र पुनिया कोरोना पॉजिटिव, तेओ पूर्व डिस्क थ्रोअर अने राजस्थान में कांग्रेस धारासभ्य कृष्ण पुनियाना पति पण छे। छेल्ला 24 कलाक में देश में कोरोना 89,706 केस नोधाया, 1115 दर्दी मौत, कोरोना कुल 43,70,129 केस, 73,890 मौत। पूंछ में कोरोना वधी रहेला केस ना कारणे तमाम इंस्टीट्यूट ने बंद करवामां आवी, कोरोना सतत वधी रहेला केस ना कारणे लेवायो निर्णय। विश्व में कोरोना वायरस 2,77,21,000 थी पण वधु केस, 9 लाख थी वधु लोकोना कोरोना थी मौत, 1,98,00,000 थी वधु लोको स्वस्थ थया। अमेरिका में कोरोना वायरस 65,13,000 थी पण वधु केस, 1,94,000 थी वधु लोकोना थया मौत, 37,92,000 थी वधु लोको साजा थया। ब्राजील में कोरोना 41,65,000 થી વધુ કેસ, 1,27,000 થી વધુના મોત, 33,97,000 થી વધુ લોકોએ કોરોનાને આપી માત। રશિયામાં કોરોના વાયરસના 10,35,000 કેસ, તો 17,993 થી વધુ લોકોના થયા મોત, 8,50,000 થી વધુ લોકો સ્વસ્થ થયા। રશિયામાં બનેલી કોરોનાની પહેલી વેક્સિનને જનતા માટે લોન્ચ કરવામાં આવી, સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ રશિયાના ગમેલિયા રિસર્ચ સેન્ટર અને રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે આ સ્પુતનિક વી નામની વેક્સિન બનાવી છે। જોર્ડનમાં 5 મહિના બાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી વિમાન સેવા શરૂ કરવામાં આવી, જોકે હાલ ફક્ત 3 વિમાન જ ઉડાન ભરશે। અમેરિકાના ઓરેગનમાં ટ્રમ્પ સમર્થકોની રેલી દરમિયાન હિંસક અથડામણ બાદ તણાવ વધ્યો, તો ટ્રમ્પ સમર્થકો સ્ટેટ કેપિટલ બિલ્ડિંગની બહાર એકઠા થયા હતા। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઓક્ટોબર મહિનામાં કોરોનાની વેક્સિન થઈ જશે તૈયાર। ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર પ્રહાર કરતા કહ્યું કે લોકો વેક્સિનને લઈને તેની ઉપેક્ષા કરી રહ્યા છે। યુકેના મુઝફ્ફરાબાદમાં નીલમ ઝેલમ નદી પર ચીનની મદદથી બનાવવામાં આવી રહેલા બંધને લઈ અને ફરી લોકોનું પ્રદર્શન, ડેમ બનાવવાના વિરોધમાં ચીન અને પાકિસ્તાનની વિરુદ્ધ વિરોધ। અમેરિકાના શિકાગોમાં થયેલા ફાયરિંગમાં 8 વર્ષની બાળકીનું મોત નિપજ્યું, જ્યારે કે 2 લોકો ઘાયલ થયા। હુમલામાં 31 વર્ષના પુરુષ અને 30 વર્ષીય મહિલા થયા ઘાયલ, જેઓ હાલ સારવાર હેઠળ। ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ આગામી સપ્તાહે અમેરિકા જશે, દરમિયાન યુએઈની સાથે કેટલીક સમજૂતી પર હસ્તાક્ષર। ઇઝરાયેલમાં કોરોનાના ખતરાને જોતા 40 શહેરોમાં રાતના સમયે કડક કરફ્યુ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, આ નિર્ણય 1 સપ્તાહ સુધી યથાવત રહે તેવી શક્યતા। માર્ચમાં કોરોનાનો ખતરો વધવાના કારણે રોકવામાં આવી હતી કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટ, જે હવે ફરી એકવાર 1 નવેમ્બરથી રશિયામાં શરૂ કરાશે। તુર્કી અને ગ્રીસ આમને સામને આવતા ભૂમધ્ય સાગરમાં જંગની ખતરો, ગ્રીસે સમુદ્રમાં પોતાના જંગી જહાજો ઉતાર્યા, ગ્રીસની સાથે યુએઈના વિમાનોએ પણ સંયુક્ત ઉડાન ભરી।
पाकिस्तान क्रिकेट बोर्डे પોતાના ઘરેલુ ખેલાડીઓનું વેતન વધાર્યો। પીસીબીએ એક લિસ્ટ જાહેર કરી અને ગત વર્ષના મુકાબલે ખેલાડીઓ એક વર્ષમાં 14 લાખ ભારતીય રૂપિયાની કમાણી કરી શકશે। गूगले પોતાના કર્મચારીને સપ્તાહમાં 3 દિવસની રજા આપવાની કરી ઘોષણા। કંપની મુજબ ઘરેથી કામ કરવાના કારણે કામના કલાકોમાં થયેલા વધારાને લઈ આ નિર્ણય। બુલેટિનમાં આટલું જ રજા આપશું। નમસ્કાર।